બારડોલી તાલુકાના કડોદ ગામ ખાતે આવેલા પ્રસિદ્ધ દંતાઈ માતાના મંદિરે રોજબરોજ હજારો ભક્તો તેમની મનોકામના પૂર્ણ થતા માતાજીના દર્શને આવી ધન્યતા અનુભવી રહ્યા છે. બારડોલીના કડોદના તાપી નદીના કિનારે આવેલ આસ્થાના પ્રતીક સમા શ્રી દંતાઈ માતાના મંદિરે છેલ્લા 22 વર્ષથી પૂનમનો ભંડારો ભરાયો છે અને જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ આવી માતાજીના દર્શનની સાથે પ્રસાદીનો પણ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. તાપી નદીના સાનિધ્યમાં આવેલ દંતાઈ માતાના પૌરાણિક મંદિરમાં માતાજીની પ્રતિમાની સાથે સાથે રણછોડજી, સાંઈબાબા, અંબા માતા, હનુમાનજીની પ્રતિમાઓ પણ બિરાજમાન છે. આ મંદિરે કોઈ પણ ભક્તો આવી પોતાની મનોકામના પૂર્ણ કરવાની માનતા લે તો તે માતાજી અવશ્ય પૂર્ણ કરે છે. આમ આ મંદિર સમગ્ર પંથકમાં ભક્તજનો માટે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક બન્યું છે. મારું નામ છે જીતુભાઈ પ્રજાપતિ, હું કડોદનો વતની છું. અને જેમ પરેશભાઈ વાત કરી એ પ્રમાણે આ મંદિર બહુ પ્રાચીન છે અને એની શ્રદ્ધા એટલી બધી છે કે બહુ બધાને એનાથી ફાયદો થયો છે એમ. અને દર પૂનમે અહીંયા ભંડારો થાય છે અને લગભગ થી તો 800-900 માણસ પ્રસારી લે છે અને દરેકની બધા આખી માતાની એટલી બધી કૃપા છે અહીંયા. અને એને લઈને અમે અત્યારે એક બહુ મોટા એનું આયોજન કર્યું છે શહેરનું. હવે એ શહેર એવો છે કે આપણે લગ્ન પ્રસંગે બી કામ લાગશે. આપણને લગ્ન પ્રસંગ હોય, તમારે કોઈ સમૂહ લગ્ન કરવો હોય, તમારે કંઈક બી એક્ટિવિટી કરવી થઈ શકશે અહીંયા એમ. બહુ સરસ છે એટલે તમે બધા એકવાર આનું મુલાકાત લો, લાભ લો અને આવું બધું તમને કશે પ્રાચીન જોવાનું કશે મળશે નહીં. બરાબર છે. હું કડોદ ગામનો રહેવાસી છું. મારું નામ છે પરેશભાઈ પ્રજાપતિ. હું કડોદ ગામમાં તાપી કિનારે ઘણું પ્રાચીન મંદિર આવેલું છે દંતાઈ માતાનું ને રણછોડરાયનું. આજથી લગભગ 22 વર્ષ જેવા થયા એ મૂર્તિની સ્થાપના કરીને ત્યાર પછી રેગ્યુલર દર મહિને ભંડારો થાય છે ને એ ભંડારાનો ગામના સર્વ ભાવિ ભક્તો લાભ લે છે. લગભગ 900-1000 માણસનો પ્રસાદીનો લોકો લાભ લે છે અહીંયા. ને મંદિરના સાથે હોલનું પણ આયોજન કરેલું છે. મંદિરના જે સંચાલકો છે એમણે જે ગામના સર્વ રહેવાસીઓ કોઈ લગ્ન પ્રસંગ કે કોઈ પણ ધાર્મિક કાર્ય માટે એનો લાભ લઈ શકે એ રીતનું પણ આયોજન સરસ કરેલું છે. ને તાપી મંદિર તાપીના કાંઠે મંદિરને રોનક જ આખી અલગ તરી આવે છે ને મંદિરનું પ્રાચીન મહત્ત્વ ઘણું છે એને કારણે ઘણા ભાવિ ભક્તો એનો લાભ લે છે.